ના વડા આદરણીય ડોક્ટર જયંતભાઈ વ્યાસ, શ્રી ચિરાગભાઈ, શિશુ વિહાર સંસ્થાના મંત્રી આદરણીય શ્રી નાનકભાઈ, ઇન્દ્રાબેન, નિર્મોહીબેન, મોંઘીબેન બધેકા માતાઓને અને બાલ મંદિરની શિક્ષિકાઓને વિશ્વ શાંતિના સૈનિકો કહીને સંબોધી છે, કારણ કે તમે સૌ વિશ્વ શાંતિનું કામ કરી રહ્યા છો. આજે રશિયા અને યુક્રેનમાં જે ચાલી રહ્યું છે ને, એને કદાચ આંગણવાડીની બાલ મંદિરની આવી શિક્ષિકાઓ નહીં મળી હોય, અને એટલે કંઈક એવા હિંસાના, અશાંતિના, અજંપાના એવા બીજ રોપાયા હશે અને એને કારણે આ યુદ્ધની પરિસ્થિતિ સર્જાણી હશે. કહેવા એ માંગુ છું કે બાળપણ એ બહુ જ અગત્યનું છે. નાનકભાઈએ ખૂબ સરસ વાતો કરી, જયંતભાઈએ પણ ખૂબ સરસ વાતો કરી કે એક બાળકના જીવનમાં સૌથી મોટી અસર હોય ને તો પહેલી એના માતા પિતાની અને બીજી એના શિક્ષકોની. અને એમાંય બાળક 5-6 વર્ષ સુધીનું હોય, ઘણા બધા મનોવૈજ્ઞાનિકો અને કેળવણીકારોએ એવું કીધું, સાબિત કર્યું કે બાળકના મગજનો અને બાળકના જીવનનો 80-85% વિકાસ એ 6 વર્ષની ઉંમર સુધીમાં થઈ જાય છે. તો તમે વિચારો કે આ 6 વર્ષની વય સુધીમાં તમારી પાસે જે બાળકો આવે છે એના વિકાસનો મુખ્ય આધાર એ બાલ મંદિરની શિક્ષિકાઓ ઉપર છે, એ માતા પિતા ઉપર છે. એટલે બાળપણ ખૂબ મહત્વનું છે, અને એ બાળપણના જે પ્રેમ અને આનંદના અનુભવો આપવાનું કામ તમે સૌ કરી રહ્યા છો, એ પાયાનું કામ એ તમે સૌ કરો છો, અને એટલા માટે હું આપ સૌને વંદન કરું છું. તમારી પાસે રક્ષાબેન દવે આવી ગયા, અને લગભગ એ માતા પિતા સામે કે શિક્ષકો સામે વાત કરે ત્યારે પેલા શ્લોકથી એ કામ શરૂ કરે, યાદ છે બધાને એ શ્લોક? બાલમ મુકુંદમ મનસા સ્મરામી, બાલમ મુકુંદમ વચસા ઘૃણામી, બાલમ મુકુંદમ શિરસા નમામી, બાલમ મુકુંદમ શરણમ પ્રપદ્યે. બાલ મુકુંદ તમારી સામે જે આવે છે એ બાળ કૃષ્ણ છે, અને તમે સૌ એની જશોદા છો. એની એક માં દેવકી ઘરે છે. સાહેબે કીધું ને કે ભાઈ આંગણવાડીમાં આવે છે, એ આવે છે અને જાય છે ત્યાં સુધી તમે સૌ એની માં છો, તમે સૌ જશોદા છો, અને એટલા માટે આપણી આંગણવાડીને નંદઘર એવું નામ આપવામાં આવ્યું છે. તમે જુઓ આ શબ્દો એક ભાવના વ્યક્ત કરનારા શબ્દો છે, અને આવી જશોદા જે નંદઘરમાં હોય અને ત્યાં જે બાળ કનૈયાઓ, એટલે દીકરીઓ પણ આવે જ છે, આપણે કઈ દીકરા દીકરી વચ્ચે એવો ભેદ નથી, પણ આપણા માટે આપણી પાસે આવેલું દરેક બાળક એ ઈશ્વરનું એક સ્વરૂપ છે. અહીંયા શિશુ વિહારમાં પૂજ્ય મોરારી બાપુ દર વર્ષે આવે છે, અને એકવાર એમણે એવું કહેલું કે બાળક એટલે હાથ વગો ઈશ્વર, અને આ ઈશ્વરની વંદના કરવાનો તમને જ્યારે આવો અવસર મળ્યો છે, ખરેખર એક બહુ જ પવિત્ર કામ સાથે તમે સૌ જોડાયેલા છો. આવી તક દુનિયામાં બધાને નથી મળતી. ઘણીવાર એવું થાય કે ભાઈ આમ કોઈ પૂછે કે તમે શું કરો છો, તો ઘણા લોકો આમ બહુ ઢીલું ઢીલું બોલે કે હું તો આંગણવાડીની શિક્ષિકા છું, ઘણા એમ કે હું તો માસ્તર છું, પ્રાથમિક શાળાનો માસ્તર છું. આ નાનું સૂનું કામ નથી, આ ખૂબ ગૌરવ લેવા જેવું કામ છે. ભગવાને તમને એના માટે પસંદ કર્યા છે તો એ એક ઈશ્વરની યોજના છે કે કેમ હું જ આ આંગણવાડીની શિક્ષિકા બની. દુનિયામાં તો હજારો બહેનો છે, બધાને આવી તક નથી મળતી. તમને જ્યારે આ તક મળી છે તો એ સૂચવે છે કે એના માટે ઈશ્વરે તમને પસંદ કર્યા છે, ખાસ એક ઉદ્દેશ્ય સાથે પસંદ કર્યા છે, અને એ ઉદ્દેશની પરિપૂર્ણતામાં શિશુ વિહાર
જે પ્રયત્નો કરે છે એ પણ કાબિલેદાર પ્રયત્નો છે. તમે જુઓ કે અહીંયા પૂર્વ પ્રાથમિક શિક્ષણ સંવર્ધન કાર્યક્રમ શિશુ વિહારમાં વર્ષોથી ચાલે છે. હું ન ભૂલતી હોઉં તો છેલ્લા 10-12 વર્ષોથી આપણે આ કામ કરીએ છીએ. અને એમાં આંગણવાડીને સાધનોથી સજ્જ કરવાનું કામ અને એ સાધનોના ઉપયોગથી બાળ કેળવણીનું કામ કરવા માટે શિક્ષકોને તાલીમથી સક્ષમ બનાવવાનું કામ, આમ બંને જવાબદારી શિશુ વિહાર નિભાવે છે. મેં આજે પણ અહીંયા બધી જ પ્રવૃત્તિઓમાં અમે પહેલા અવલોકન કર્યું. ગયા વર્ષે પણ મને આવવાની તક મળેલી. લગભગ દર વર્ષે એ આંગણવાડીની તાલીમ ચાલતી હોય, 6-7 દિવસ સુધીનો આ પ્રોગ્રામ ચાલતો હોય ત્યારે એમાં એકાદ દિવસ હું પણ મહેમાન તરીકે આવતી હોઉં છું. તો ક્યારેક પપેટ આપવામાં આવે અને એ પપેટનો ઉપયોગ કરીને કેમ તાલીમ આપવી તો એ શીખવાડવામાં આવે. ગયા વખતે આપણે જોયું કે ઇન્દ્રિય શિક્ષણના સાધનો દ્વારા, રમકડાઓ દ્વારા બાળકને કેવી રીતે ભાષા શિક્ષણ આપવું, કેવી રીતે ગણિત શિક્ષણ આપવું, સંખ્યા જ્ઞાન, અંક જ્ઞાન, પર્યાવરણનું શિક્ષણ, તો આ બધામાં આ સાધનો, રમકડાઓ, એનો ઉપયોગ કેવી રીતે કરવો તો એની તાલીમ તમને આપવામાં આવી. પ્રાથમિક સારવારની પણ તાલીમ. સરસ નાનકભાઈએ વાત કરી કે ભાઈ બાળક રમતા રમતા પડી ગયું તો એને તાત્કાલિક શું સારવાર આપવી. તો આવી તમામ પ્રકારની તાલીમ આપીને બાળ કેળવણી માટે આ શિક્ષકોને સજ્જ અને સક્ષમ બનવાનું કામ અહીંયા સાતત્યપૂર્ણ રીતે થાય છે એ ખરેખર બહુ જ અભિનંદનને પાત્ર છે. જે શિક્ષિકા બહેનો તમને આ પ્રશિક્ષણ આપે છે એ બાળમંદિરમાં તો બાળકો સાથે કામ કરે છે, પણ આ કામ વધુમાં વધુ આંગણવાડીઓ સુધી વિસ્તરે તો એના માટે પણ દર વર્ષે આવી રીતે આખું અઠવાડિયું પૂરા દિવસની તાલીમ માટે એ લોકો પણ જે તૈયારી કરે છે તો એમને પણ સલામ કરવાનું મન થાય. અને કેટલી સઘન તાલીમ. હવે તમને 2 કલાકમાં આ બધું તો બતાવી શકાય કે ભાઈ પ્રાર્થના કેમ ગાવી, બાળ અભિનય કેમ કરવો, જુદી જુદી રમતો કેમ રમાડવી, તો બધું 5-5 મિનિટમાં તમને બતાવી શકાય અને કલાકમાં તાલીમ આપી દીધી એમ કરી શકાય. એક સાથે 600-600 શિક્ષકોને બોલાવી શકાય. શિશુ વિહાર પાસે એવા ઘણા હોલ છે, એવા ઘણા સભાખંડ છે કે 600 શિક્ષકોને એક સાથે બોલાવી દે તો એક દિવસમાં બધું કામ પતી જાય. પણ એમ નહીં, અમારે એક એક શિક્ષકને તૈયાર કરવા છે. 1-to-1 એટેન્શન, 1-to-1 ટ્રેનિંગ, એટલે 60 શિક્ષકોને રોજ બોલાવવામાં આવે અને એની પાછી 6 ટુકડી પાડવામાં આવે અને 10-10 શિક્ષકોની ટુકડી એ રોટેશનમાં સવારે 8:30 આવીને સાંજે 4:30 સુધી અલગ અલગ પ્રવૃત્તિની તાલીમ લે. આવું કામ સાચું કહું બહેનો કે કોઈ યુનિવર્સિટીમાં પણ નથી થતું. જયંતભાઈ યુનિવર્સિટીમાં છે અને એ સ્વીકારશે આટલું સઘન કામ. હા, એ શિક્ષણ શાસ્ત્ર ભવનમાં શિક્ષકોને તૈયાર કરે, એમએડના વિદ્યાર્થીઓ હોય, એમફિલના વિદ્યાર્થીઓ હોય, તો એમાં આવી સઘન તાલીમ થાય. પણ આવી કોઈ સંસ્થા એ આંગણવાડીના શિક્ષકોને આવી સઘન તાલીમ આપે એવું મને નથી લાગતું કે આખા ગુજરાતમાં આવું સઘન કામ ક્યાંય થતું હોય. એટલે હું તો ખરેખર દર વખતે ખૂબ બિરદાવું છું કે શિશુ વિહાર આ કામ સરસ કરે છે, એના બાળમંદિરના શિક્ષકો સરસ કામ કરે છે અને સંચાલકો એને જે રીતે પ્રોત્સાહન આપે છે એને લીધે આ કામ સરસ થઈ રહ્યું છે. તમે જુઓ કે અહીંયા તમને જુદી જુદી પ્રવૃત્તિઓની તાલીમ આપવામાં આવી અને આ બધા વિભાગમાં અમે ગયા તો સરસ મજાની પુસ્તિકા પણ તમને આપી છે કે ભાઈ આ તાલીમનો હેતુ શું છે, આ પ્રવૃત્તિનો હેતુ શું છે. દાખલા તરીકે બાળક પાસે તમે પ્રાર્થના ગવડાવો, બાળકને પ્રાર્થના શીખવાડો, તો આ પ્રાર્થના શું કામ? આ કોઈ ધાર્મિક પ્રક્રિયા નથી. બાળકને ધર્મ માટેની કોઈ આપણે તાલીમ નથી આપતા. આપણા મનમાં ઘણીવાર એવું હોય કે પ્રાર્થના, ભજન, સ્તુતિ આ બધું ગાઈએ એટલે બાળક ધાર્મિક બને. બાળકને ધાર્મિક બનાવવાનો હેતુ નથી.
પણ બાળકમાં શ્રદ્ધા રોપવાનો હેતુ છે. બાળક સમજે કે ઈશ્વરનું અસ્તિત્વ છે, એ ઈશ્વર સાથે હું પણ વાત કરી શકું છું. અને એટલે તમે જુઓ કે બાળ મંદિરની પ્રાર્થનાઓ કેવી હોય, એવી પ્રાર્થનાઓ પસંદ કરી અને તમને તાલીમ આપી. એમાં સર્વધર્મ સંભાવની વાત આવે, એમાં બાળક સાથે, બાળક ઈશ્વર સાથે કેવો સંવાદ કરે તો એ સંવાદની વાત આવે. અમે તો નાના નાના બાળ, અમારી લેજે તું સંભાળ, આવા આવા શબ્દો એ પ્રાર્થનાના હોય. કારણ કે બાળક નાનું છે, એ સમજી શકે એવી કાલી ગલી ભાષામાં એ ઈશ્વર સાથે સંવાદ કરે તો એવી પ્રાર્થના. એટલે બાલ મંદિરનો, આંગણવાડીનો પ્રારંભ એ પ્રાર્થનાથી થાય. બાળ ગીતો તમે જુઓ, બાળકનો ભાષા સાથેનો પરિચય એ માતાના ગર્ભમાં હોય ને ત્યાંથી થાય. અને એટલે માતૃભાષામાં શિક્ષણને આપણે મહત્વ આપીએ છીએ. આજે ઘણા બધા એવા પ્લે હાઉસ અને નર્સરી સ્કૂલો છે કે જે પહેલેથી બાળકને અંગ્રેજી માધ્યમમાં તાલીમ આપે છે. પણ આપણી આંગણવાડી, આપણી ગીજુભાઈએ બતાવેલી બાળ કેળવણીની પદ્ધતિથી જે કાંઈ બાળ મંદિરો ચાલે છે એમાં માતૃભાષાના માધ્યમથી શિક્ષણ આપે છે. કારણ કે બાળક ગર્ભમાં હોય ત્યારથી એ માતાને સાંભળીને આ ભાષાનો પરિચય મેળવે છે. એનો જન્મ થાય એટલે હાલરડા દ્વારા બાળકને ભાષાનો પરિચય થાય. એક પીડિયાટ્રિશિયન ડોક્ટર આઈ કે વીજળીવાળા, તમે નામ સાંભળ્યું હશે, એ એવું કે જે માને હાલરડું નથી આવડતું ને એને માં કેવડાવવાનો અધિકાર નથી. એક માતાને હાલરડું આવડવું જોઈએ, વાર્તાઓ આવડવી જોઈએ, એને ગીતો ગાતા આવડવું જોઈએ, બાળકની સાથે રમતા આવડવું જોઈએ. અને આ બધા જ કૌશલ્યો એક બાલ મંદિરની શિક્ષિકામાં પણ હોવા જોઈએ. કારણ કે અહીંયા બાલ મંદિરમાં તમારે બાળકોને વાંચતા લખતા નથી શીખવવાની, એને બધું વાંચતા આવડી જાય ને, એબીસીડી લખતા આવડી જાય ને, કક્કો લખતા આવડી જાય ને, એવું કામ આપણે નથી કરવાનું. એ કામ આપણે પ્રાથમિક શાળાના શિક્ષકોને સોંપ્યું. અહીંયા તો બાળકોને એવી કેળવણી આપવાની છે કે જેમાં એનો ભાષા સાથે પરિચય થાય, પર્યાવરણ સાથે પરિચય થાય, એનામાં મૂલ્યોની કેળવણી થાય, એને સંસ્કારો મળે, એનો શારીરિક, માનસિક, સામાજિક અને ભાવાત્મક વિકાસ થાય. અહીંયા એને લખતા વાંચતા શીખવાડવું એ ઉદ્દેશ જ નથી, પણ આ બધો વિકાસ એને ગીતો દ્વારા, અભિનય દ્વારા, વાર્તાઓ દ્વારા અને એ રીતે આપણે કરાવવાનો છે. તમે જ્યારે એવું બાળ ગીત બાળકને ગવડાવો કે એક મજાનો માળો એમાં 10 ચકલી રહેતી, રક્ષાબેન દવેનું આ બાળ ગીત છે, તો એમાં વાર્તા પણ છે, ગીત પણ છે. તો આ એક ગીત એ જ્યારે બાળકને આપણે ગવડાવીએ તો એને સંખ્યા જ્ઞાનનો પરિચય થાય. કારણ કે 1, 2, 3 એમ કરીને 10 ચકલીઓની વાર્તા છે. એક મજાનો માળો એમાં 10 ચકલી રહેતી, પહેલી ચકલી ચોખા ખાંડે, બીજી મગડા ભરડે, ત્રીજી બેઠી કરે તડાકા, ચોથી ચોખા ચાળે, પાંચમી શાક સુધારે, છઠ્ઠી છમછમ નાચે. બરાબર? તો આમ 10-10 ચકલી શું પ્રવૃત્તિ કરે છે તો રોજિંદા જીવનમાં કેવી કેવી પ્રવૃત્તિઓ આપણે કરવાની છે એનો એને પરિચય થાય છે. એને એક જીવન પ્રવૃત્તિઓનો પરિચય થાય છે કે જે તમે અહીંયા જીવન પ્રવૃત્તિના વિભાગમાં શીખો છો કે રોજબરોજ આપણા રસોડામાં શું કામ કરવાનું હોય, આપણા આંગણામાં આપણે શું કામ કરવાનું હોય, સ્વચ્છતાનું કામ કેવી રીતે કરાય, રસોઈનું કામ કેવી રીતે કરાય. તો આવી બધી પ્રવૃત્તિ આપણે બાળપણથી બાળકને કરાવવાની છે. અને એટલા માટે એ બાળક પાસે કેવી રીતે પ્રવૃત્તિ કરાવાય તો એની તાલીમ એ તમારી જીવન પ્રવૃત્તિની વિભાગમાં તમે મેળવી રહ્યા છો. મૂલ્ય શિક્ષણ, બાળકોને કાંઈ ઉપદેશ નથી આપવાનો, પણ વાર્તાઓ દ્વારા એ ઓટોમેટિક શીખે છે. તમે એને ધ્રુવ અને પ્રહલાદની વાર્તા કહો, તમે એને
પ્રાણીઓની વાર્તા કયો, પંચતંત્ર અને હિતોપદેશની વાર્તાઓ કયો, ગીજુભાઈની વાર્તાઓ કયો, રક્ષાબહેનની વાર્તાઓ કયો, તો આ તમામ વાર્તા દ્વારા એ બાળક કાંઈક ને કાંઈક મૂલ્ય શિક્ષણ મેળવે છે. બાળકને ઉપદેશ દ્વારા નહીં પણ વાર્તાઓ દ્વારા આપણે સંસ્કારો આપી શકીએ. એનું ચારિત્ર્ય ઘડતર એ વાર્તાઓ દ્વારા, અભિનય દ્વારા, નાટક દ્વારા આપણે કરાવી શકીએ. તો આ બધી કેળવણી હું અહીંયા વિભાગમાં, અલગ અલગ વિભાગમાં જતી હતી અને બાળ રમતોનો વિભાગમાં ગઈ તો એક સરસ મજાની રમત, ધમાલ ધોકો ધમધમ થાય પાછું વળી જુએ એની પૂંછડી રંગાય, બરાબર, આવું એક રમત રમાડતા હતા. તો વારાફરતી એક બેન દોડતા હોય એટલે આપણે તો બાળક પાસે કરાવવાનું છે કે એક બાળક દોડે પછી એ બીજા બાળકની પાસે જઈને રૂમાલ મૂકે એટલે એ બાળક ઊભું થાય, એ વળી બધાની પાછળ દોડે. તો મેં એક બેનને પૂછ્યું કે ભાઈ આ રમત તમે શીખો છો તો આ રમત દ્વારા બાળક શું શીખે છે? અને ત્યારે બેને મને સરસ સમજાવ્યું કે એનામાં એક તો એકાગ્રતા આવે છે કે આ ધમાલ ધોકો ધમધમ થાય એ ગીત સાંભળે છે એટલે એની શ્રવણેન્દ્રિયનો ઉપયોગ કરે છે, એને જોવાનું પણ છે કે કોણ દોડી રહ્યું છે, કોની પાછળ દોડી રહ્યું છે, એટલે એની દર્શનેન્દ્રિય એટલે આંખથી એ જુએ છે. પછી એની એકાગ્રતા કે ભાઈ મારું નામ આવે છે કે નહીં, અથવા તો મારી પાછળ કોઈ રૂમાલ મૂકે તો મારે ઊભા થવાનું છે, એ દોડે છે એટલે એના સ્નાયુઓ વિકસે છે. એક નાનકડી બાળ રમત એ શારીરિક, માનસિક, ભાષાકીય, એની ભાવાત્મક આવી તમામ પ્રકારની સજ્જતાઓ એ બાળકમાં કેળવે છે. એક ગીત, એક અભિનય, એક વાર્તા, એક પ્રવૃત્તિ એ બાળકની સાથે એના આ સર્વાંગી વિકાસ સાથે આ બધું જોડાયેલું છે અને એટલા માટે એ બધી તાલીમ અહીંયા તમને આપવામાં આવે છે. માત્ર તાલીમ આપીને અટકી નથી જતા પણ તમને પાછી પ્રવૃત્તિની પુસ્તિકા પણ આપી કે ભાઈ આજે શીખેલું કદાચ કાલ ભૂલાઈ જાય તો ફરીથી તમે જોઈ શકો કે આ બધા ગીતો છે, બધી રમતો. માત્ર પુસ્તિકા નહીં, તમને પાછી એની સીડી પણ આપી, એની ડીવીડી પણ આપે કે ભાઈ તમારે જોવું છે કે આ બાળગીતમાં કેવી રીતે અભિનય કરાવવાનો છે, આ રમત કેવી રીતે રમાડવાની છે, તો આખી એની સીડી બનાવીને પણ તમને આપી. એટલે આટલું બધું સઘન કામ એ આંગણવાડી માટે જ્યારે આ સંસ્થા કરે છે અને તમે સૌ દર વર્ષે ખૂબ ઉત્સાહ સાથે આ બધી તાલીમમાં સહભાગી થાવ છો ત્યારે ખરેખર અમને એમ થાય છે કે સાચા અર્થમાં બાળકને પ્રેમ, આનંદભર્યું બાળપણ આપવામાં, સારી તાલીમ આપવામાં, સારી કેળવણી આપવામાં આપણે ક્યાંક ને ક્યાંક બધા સહભાગી થઈએ છીએ. એક શિક્ષક પાસે આ બધી કાર્યક્ષમતા તો હોવી જોઈએ. આંગણવાડીના શિક્ષકને વાર્તા કહેતા આવડવું જ જોઈએ અને એના માટે એને વાર્તાઓ વાંચવી પણ જોઈએ. વાર્તામાં પક્ષીઓના અવાજ આવે તો એ અવાજને બોલતા આવડવું જોઈએ. વાર્તામાં કંઈક અભિનય કરતા આવડવું જોઈએ. જોડકણા આવે તો એ જોડકણા ગાતા આવડવું જોઈએ. બાળકને કેમ ઇન્વોલ્વ કરવા વાર્તામાં, એને રસ પડે એવી રીતે વાર્તા કેમ કહેવી, તો આ બધી સજ્જતા તો કેળવવાની જ છે. ભલે આપણે એના માસ્ટર ન હોઈએ પણ આવું બધું બાળકને કેવી રીતે સમજાય એ રીતે જો આપણે એને કહીએ, એને રસ પડે એવી રીતે કહીએ તો બાળકને એ ગમશે. આ કોઈ માત્ર ક્રિયાકાંડ નથી કે સવારે આપણે આંગણવાડીમાં આવ્યા, ચાલો પ્રાર્થના પૂરી કરી લીધી, ચાલો હવે બાળગીત પૂરું કરી લીધું. ઘણીવાર બાળકના મૂડ પ્રમાણે આપણે વર્તવું પડે. આજે એને કોઈ સર્જનાત્મક પ્રવૃત્તિ કરવાનો મૂડ નથી, એને મેદાનમાં રમવું છે, એને હિંચકા ખાવા છે, એને લપસિયા કરવા છે, અથવા તો એને કાંઈ નથી કરવું, ખાલી બેસી રહેવું છે. તો એ બાળકનો મૂળ પારખીને એને કેવી રીતે પ્રવૃત્ત કરવો, તો એ પણ બાલ મંદિરની શિક્ષિકા તરીકે, આંગણવાડીની શિક્ષિકા તરીકે આપણામાં એ સૂઝ હોવી જોઈએ.
તો આ કામ એટલે શિક્ષિકા તરીકે આ બધી સજ્જતા તો કેળવીએ, પણ સૌથી અગત્યનું છે બાળક માટેનું વાત્સલ્ય. અને જે શિક્ષિકામાં એક આ સંવેદનશીલતા હશે તો આ સજ્જતાઓ એ કેળવી લેશે. સજ્જતાઓ માટે કાર્યક્ષમતા જરૂરી, પણ એક હૃદય, હૃદયની સંવેદનશીલતા એક સ્ત્રી તરીકે, એક માતા તરીકે, એક શિક્ષિકા તરીકે આપણામાં હોય. સાહેબે કીધું ને કે આંગણવાડીમાં બધી શિક્ષિકાઓ જ કેમ, કારણ કે એ માતૃ હૃદયનું વાત્સલ્ય એ એક સ્ત્રીમાં કદાચ પુરુષ કરતા વધારે જોવા મળે. જોકે એમ તો ગીજુભાઈને આપણે મુછાળી માં કહેતા, બાળ કેળવણીની આખી પદ્ધતિ આપણને ગીજુભાઈ જેવા પુરુષે આપી, એટલે પુરુષની અંદર પણ એક માતાનું હૃદય તો છે જ. અને એટલે જ માસ્તર, એટલે માના જેવું સ્તર ધરાવે એ માસ્તર. એટલે બાલ મંદિરની શિક્ષિકા હોય કે શિક્ષક હોય, પણ આ સંવેદનશીલતા હોવી એ બહુ જરૂરી છે. એક બાળક એના ઘરે કેવી કેવી પરિસ્થિતિ હશે આપણને ખબર નથી. કદાચ એવું બને કે એના પિતા દારૂ પીને એની માને મારપીટ કરતા હોય, કદાચ એવું બને કે એના ઘરમાં રોજ ઝઘડાનું વાતાવરણ હોય, અને એવું બાળક જ્યારે આપણી પાસે આવે ક્યારેક શું ગુમસુમ બનીને આવે, ક્યારેક રડતું રડતું આવે, ક્યારેક એના નાકમાંથી શેડા વયા જતા હોય ને આવે, બે દિવસથી નાયું પણ ન હોય અને આવે, તો આ તમામ પ્રકારે બાળકની સંભાળ લેવી એ શિક્ષિકા તરીકે આપણી જવાબદારી છે. કદાચ એકાદો ગીત આપણને ગાતા નહીં આવડે ને તો કાંઈ વાંધો નહીં, પણ એ બાળકના મનને જો સમજતા આવડશે, એને પ્રેમ કરતા આવડશે, તો શિક્ષિકા તરીકે આપણે આપણું કામ સરસ રીતે કર્યું એમ કહેવાશે. છેલ્લે એક નાનકડો પ્રસંગ કહી અને મારી વાત પૂરી કરું કે એક શિક્ષિકા શું કરી શકે એની આ વાત છે. એક ઝૂંપડપટ્ટી ઉપર યુનિવર્સિટીના એક અધ્યાપકે એક સંશોધન કાર્ય કર્યું. એણે એના વિદ્યાર્થીઓ પાસે એક સંશોધન કરાવ્યું કે તમે આ ઝૂંપડપટ્ટીનો અભ્યાસ કરી અને જુઓ કે એમાં રહેતા બાળકોનું ભવિષ્ય કેવું હશે, તો એના ઉપર તમારે સંશોધન અભ્યાસ કરવાનો છે. તો એ બધા વિદ્યાર્થીઓ ઝૂંપડપટ્ટીમાં ગયા, બધો સર્વે કર્યો, ઘણા બધા પ્રશ્નો પૂછ્યા એ લોકોને, ત્યાંની પરિસ્થિતિનું ખૂબ ઝીણવટપૂર્વક અવલોકન કર્યું, નિરીક્ષણ કર્યું, અને એણે જોયું કે ચારે બાજુ ગંદકી છે, લોકો દારૂ પીવે છે, વ્યસની છે, લોકોની પાસે કામ નથી, એટલે કેટલાક તો ચોરી, લૂંટફાટ, ગુંડાગીરી આવું બધું કરે છે, ત્યાં કોઈ બાળકો માટે ભણવાની વ્યવસ્થા નથી, બાળકો રખડે છે, આવું બધું એણે જોયું. અને તમામ પ્રકારનો અભ્યાસ કરી એણે એનો રિપોર્ટ આપ્યો કે આ ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોનું કોઈ ભવિષ્ય નથી, એ એવા વાતાવરણમાં રહે છે કે મોટા થઈને એ પણ વ્યસની બનશે, એ પણ કદાચ આવી લૂંટફાટ કે ગુંડાગીરી કે એવું કરે એવું લાગે છે. અને એ અભ્યાસનું એનું જે પુસ્તક સંશોધન ગ્રંથ એની લાઇબ્રેરીમાં મુકાઈ ગયું. 15 વર્ષ પછી 20 વર્ષ પછી એક બીજા અધ્યાપકના હાથમાં એ સંશોધન ગ્રંથ આવ્યો અને એને મન થયું કે ખરેખર આ પરિસ્થિતિ કેવી છે, મારે એના ઉપર રિસર્ચ કરવું છે કે ભાઈ આ 15-20 વર્ષ પહેલા જે સંશોધન થયું એ સાચું પડ્યું છે કે નહીં. એટલે એણે એના વિદ્યાર્થીઓની ટુકડી બનાવી અને એમને એ ઝૂંપડપટ્ટીમાં મોકલ્યા. તો ત્યાં તો આખી અલગ પરિસ્થિતિ હતી, બધા બહુ સરસ રીતે નાના નાના પાકા મકાનો બની ગયા હતા, કોઈ પોતાની દુકાન ચલાવતું હતું, કોઈ સરકારી નોકરી કરતું હતું, કોઈ બાળક એમણે બધા સરનામા આપેલા કે ભાઈ આ 100 બાળકોની તમે તપાસ કરો જેના ઉપર અગાઉ સંશોધન થયેલું, એમાંથી 80 બાળકોને શોધી શક્યા. અને જોયું તો સંશોધનમાં જે તારણ આવ્યું એનાથી સાવ વિપરીત પરિસ્થિતિ. એટલે એણે એના અધ્યાપકને કીધું કે ભાઈ આ તો સાવ અલગ પરિસ્થિતિ છે, કે ત્યાં તો બધા બહુ સરસ રીતે જીવે છે, ક્યાંય ગંદકી નથી,
બધા પોતપોતાનું કામ સરસ રીતે કરે છે, કોઈ વ્યસન નથી. એટલે પછી એ બધાને ભેગા કર્યા, એ બાળકો હવે તો યુવાન થઈ ગયા હતા, અને કીધું કે ભાઈ અમે જે સંશોધનના કારણો મેળવ્યા એમાં તો આવું કોઈ કારણ નહોતું, આ બધું શક્ય કેવી રીતે બન્યું? અને ત્યારે એ બાળકોએ કીધું કે અમે આવું જ બધું કરતા હોત કે જે અમારા મા બાપે કર્યું, પણ એક શિક્ષિકા અમારી આ શાળામાં આવ્યા, પેલા કોઈ ટકતું નહોતું શિક્ષક, પણ એક શિક્ષિકા બેન એ અમારી શાળામાં આવ્યા, એણે અમને નાતા ધોતા શીખવાડ્યું, અમારા માથાના વાળ ઓળી દીધા. આ વર્ષો પહેલા જે માનભાઈએ કર્યું હતું ને, બાળકોના નખ કાપી દેવા, એના નાક સાફ કરી દેવા, એના માથા ઓળી દેવા, આ કામ એ માનભાઈએ એક માં બનીને એ બાળકો માટે કર્યું, એવું કામ પેલી શિક્ષિકાએ એ ઝૂંપડપટ્ટીમાં કર્યું. અમને જ નહીં, અમારા મા બાપને પણ એને કેળવણી આપી, એને વ્યસનોમાંથી છોડાવ્યા, એને કંઈક હુનર શીખવ્યું કે તમે કંઈક આવો ઉદ્યોગ કરો અને તમે બે પૈસા કમાવો. એ શિક્ષિકા જો ન આવ્યા હો અમારી ઝૂંપડપટ્ટીમાં તો અમારી પરિસ્થિતિ એવી જ હોત, અમે પણ વ્યસનમાં ડૂબેલા હોત અને અમે પણ આ ગંદકીમાં સબડતા હોત. એક શિક્ષિકા કેટલા બાળકોનું જીવન પરિવર્તન કરી શકે એની આ સાચી બનેલી ઘટના. અને એવી તક જ્યારે આપણને મળી છે તો આ તક માટે ઈશ્વરનો આભાર માનીએ, અને એ તકને કેવી રીતે સાર્થક કરી અને આપણા પોતાના જીવનની સાર્થકતા આપણે અનુભવીએ એ જવાબદારી આપણે નિભાવવાની છે. અને એ કામમાં તમે સૌ, સરકાર, શિશુ વિહાર અને આપણે બધા ક્યાંક ને ક્યાંક જે કાંઈ ભૂમિકા મળી છે એમાં સહભાગી થઈ અને સરસ કામ કરીએ એવી શુભેચ્છા સાથે સૌનો આભાર.